ઓ બેટા, હજી તમે ઘરમાં ની કચરો નહીં વાળ્યો, આ બાર છાણે તમે વાળશો એમ કેવું છે? થોડું વહેલા ઉઠવાનું, આ તમે વહેલા ઉઠીને બે બેસ્યો જોઈ, ત્યાં તો તમે ઉઠ્યો વહેલા ઉઠવાનું. આમ આપડે પહેણા એવડો મોટો થયો અને વહેલા ના ઉઠાય આટલી ગોળા તો હોતું હોય, વહેલા ઉઠતો હોય તો નહીં નાખતો હોય છે. ખબર પડતી નહી, માથા જેવડા પહેણા એવડા છે તો હમું ભૂજ પડતી નહી. આપડે કઈ કઈ છેલ્લું કેવાના ભાઈ? ધંધો જેવું તો તમારે ખબર નહીં, ભરાઈ ના વાંધતા ગમે ત્યારે. બીજો પાછો દલાલ પછી પહે જાય ગોડાબા, તો ફટ લઈને દલાલી સટ લઈ જતી રહે. જો હું તને કહું, ધંધો આવ્યો તમે કરો છો ને, પણ જોઈને કરજો પાછા. અત્યારે હું સર બધા હરખા ના હોય, હા એ તો સર. કારણ અને તમારા મોય પાછા શું હોય તો ભાઈ એમ છે એમ નહીં ખવાતા, ઓને ફરવાના લઈ લઈને ફરું છું, આવું ના થાય યાર. વડાભા જે તો જે કેવું હોય કે, આપણો આ મારું ઘર જ હું સમજું છું અને આ મારો ભાઈબંધ છે, પણ કોઈને એવું લાગે ના કે આ ભાઈબંધ છે. જોડે બે ભાઈઓ ફરતા હોય, જેને ભરવું હોય ભળ. શું લાવ્યો? શેઠ લાવ્યો. તમારા જે આ જોડી છે ને એ કાયમ માટે હું તો કહું, આવીને આવી રાખજો. જે તો જે કેવો કેવા કે હું શું તમારા ઘર બેઠો છું ને, પેલો હું આવી દોડી, એનું મારા પેલું આવે છે દોડી આવે છે, અને તમારે તારે આવે એ આવે. અમે તો ધંધો કરવાના, અને જે ધંધો કરે છે ને એમાં તો ઘણું બધું છે, ઘણો જ કરવો છે. પણ અમારે જેવું તો ઘણો શીખવો છે, બાપા પણ મેળા જ નહીં આવતો. ના ના, જો અત્યારે તો કોઈને હારું હલાય જ નહીં. હારી બાપા અમે જઈએ, હા સુઈ જજો, હા ખાતર નાખવું છે અને કપાવાનું નેદી કાઢી રોપ દેવર આપવું છે, એટલે એવું ખબર પડે. ચાલ હરખા થાય નક શું થાય, આ વરસાદ આયા કરે કોઈ જાય. પણ હું કઉ છું તમે બે જણા ધંધો કરો તો ભાઈ મારા છોકરા ને હંગાટ લઈ જાવ, તે હું મારી ઓળ પડે એટલો. ઈંધા ફાવ ડાયભા, આ તો ગાડીઓ નું કોમ છે. અમે બે હવારો થી નીકળીએ છીએ ને ચોક ચોક રાતે 2 વાગે ઘેર આવીએ છીએ, કેટલા ડખલા કરીએ છીએ. હિંમતનગર ને ઈડર ને બધા કેટલા જઈએ છીએ. કયો તૈતાર લઈ જો, તૈતાર એની ઘેર નહીં મોકલો ને તોય ચાલ છે, પણ તમે અહીંયા લઈ જો. એને ડાકા કઈ કોનો આવ્યો પેલા કુટી લઈ જાય. હા બાબા ભાઈ એટલો છે ને, હા એને ફાવા દા અમાર પહાડ. અને જો ભાઈ બધી બે જણો ની હારી તૈણ ભેગા થાય ને, ડાયા પાયલા તૈણ તડખડ થાય, કોક દાવ ડખો પ્યા. અમે આ બે જણા છીએ ને, મને મજા આવે છે. તું મારી વાત ભલે, આ બીજો લઈને ફર્યા વગર તું ગંડા ને લઈ જા, તો કોક દાળ મધરા આવશે. વાત કરી કાકા, અરે બીજો નહી, મારા ભાઈ બંધ છે, પણ મારા ભાઈ બરોબર છે. જો અલ્યા પણ ઘર ને લઈ જવા પડે, પછી પાર્કો લઈ લઈ ના ફરવાનું હોય. છોકરું તો શોય ના ચાલે, જેવડા પાછા હો હું જેવું બોલું છું, કચો વાંધો નહીં મારા છોકરા ને નહીં લઈ જાય, પણ કચો વાંધો નહીં. હા ભાઈ ટાઈમ આવશે, આજ કરો આજ કરો, ના હોય તો પહેરો અંદર.
કશી ખબર પડે લે, ખબર પડતા આ લોક જેટલા પહોંચ્યું તારા જેવું જેવડા હતા ને ગાડીઓ લઈને ફરતા થઈ ગયા, ગીધામાં રૂપિયા કોટામાં દોરા પહેરતા ત્યાં, એટલે તમે આ ઓમો નોમો રહી જાય ફોનોમાં ફોનોમાં કયો. આપણે બાપા પહેરશું પણ થોડો ટાઈમ લાગશે, એકદમ ઓછા દોરા પહેરવાય. અજે પછી હું લાકડામાં દોરા પહેર્યો એમ કેવું છે મારું. આ પેલા રોહિત જો, પેલા આપડે ગોડિયાનો કાળું જોઈ રહ્યો જોજે, એ બે ત્રણ જેવું કમાય છે કમાય. અને પેલા કાળિયા તો કીધું તું કે મને લઈ જા, કે ના પાડતો તો કે પેલા રોહિત ત્યાં લઈ જાઉં કે બાજુમાં નહીં પેલા નોકરી કરતા ઈવોને કીધું, પણ એ કોઈ જગ્યા પર ને ઉત્તર ને લઈ જાઉં. તારો ફૂટી ગયેલો જેમ કે આ તારા નસીબ ફૂટી ગયેલો છે. ના ના તું આવ્યો એ દાળાનું કશું ભાડ્યું જ નહીં લે. તમારા આપણે ટાઈમ આવશે એટલે આપણે પૈસા થોડા ઘણા કમાશું. બસ વાતો જ કરો વાતો, તમારાથી કશું વળે એવું નહીં. આવું હેડો કોનું વળો જે તમે દવા ને પછી હું જવતા તમે આવો. કોઈ ફેર પડે નહીં પડે હસબન્ડ તો આવો ને આવી ગયો તને કે કાલ નો આવ્યો ઉતર્યો નહી. પણ મારી વાત ખબર ના હોય ને તો મારો છોકરો ઘેર છે ને લ્યો, એને ફોન કર, તે એરો આવી અને લઈ જ હું જીતે એરો ઘેર જ છે. ના ના પેલા ફોન કરી ને, ના ફોન કરી ને, જેમ ફોન કરી દવાખાન જવું છે. કેટલો હતો તાવ આવ્યો છે? ઓહો તાવ આવ્યો. હા તો એક કામ કરો, મારા વાર લાગે એવું છે, હું હિંમતનગર છું, એક ગાડી વેચાવાની છે ને. ઓહો તે મારા વાર લાગશે, હું રોહિત ને મોકલું છું, એડો વાંધો નહીં. હાર પણ ઝટ મેકલ દેને, બસ બાદ 10 વાગી રહ્યા. હા તો જારે ડમ રોહિત ને મોકલું હો, એ લઈ જાવ જા પણ. હા હા એ હા હું કી તકે કે રે હિંમત ન કરજો જો કો ગાડી બે સાંજે તે આવો છે ઈ ભાઈ બના આવો. એટલે પણ એ આવે ના કદી મારા કહું તો છોકરો ઘેર છે કે ન મોકલ કે રેચ્યો લઈ નઈ જાય કરું ફોન કે. ના ના આવો આવો કી કીધી લાય તો આઈ ઝફર લઈ નઈ જાય, આઈ ઝફર લઈ નઈ જાય. કીધું ના કે પાછું મટ્યો નહીં મટ્યો. બાટલો ચડાવી દે જે તો પછી જાય. સાદર પાસે લેવી છે ના તો મોટા સુધા બે પણ આ તમારો મારો છોકરો ઘેર હતો તે તને ના ગમી કે છે? મેં કીધું ના ગમી તને. આમ તો ગમ પણ આ તો અમારે ભાઈબંધ ખરો નેજીન ભાઈબંધ વાત સાચી. પણ આ રહ્યો મોણસ રહ્યો પારકા વાહનો બરોબર, શું કહેવાય પાર્કો કર બીજા વાહનો એટલે પાર્કો તો કહેવાય કે ના કહેવાય? પાર્કો કહેવાય. પણ મારે તો છોકરો બે જણા કાયમથી ભેગું નથી, કાયમથી ભેગા રીતે. પણ ભાઈ આ જમોનાનો કોઈના પર વિશ્વાસ ના કરાય અને આજના સોળી કોઈના ઘા દીકરી ના મોકલાય. આજે મારો છોકરો હોય મોકલું તો એ ભાઈ બરોબર. આ તો પારકા વાહનો નહીં ના ના થાય
તો હું કરી લેવો કયો, એવું કશું ના વેમ પહી ગયો ભાઈ. વેમ તો કોઈ ને આ લોકો ની વાતો થવાથી એમને તો નહીં કેતા, લોકો ને બધો નહીં થતું. ના ના, મારા તો છોકરો ખરા, મારા મારો જ છોકરો, એવી રીતે હું રાખું જ છું. તમે એવું રાખો છો, પણ એના મનમાં હોય તો શું ખબર. ના ના, બધી મને ખબર જ હોય, તો આપડે છોકરો કમ્પ્લીટ જ છે. હું બધી વાતો ગમે તે, પણ આ ભાઈ જમવાનો સારો નહીં, લોક ખાય ને એ મોત ફૂકે, તને ખબર છે. કશું બધા એવા ના હોય, લે તમે કહો છો પણ બધા એવા હોતા. અલ્યા પણ ભાઈ બની હોય, પણ ગોમ ના ઓટલા ઉજી હોય, પણ ઘર ઉજી ના હોય, તો ધંધા રીતે હોય વાત કરો તો. છોકરો કાયમ થી મારાઈ રહે છે, કાયમ ખાય પીવે રહે, બધું નાવા ધોવા બધું મારાય છે. એના બાપ જેવું મને રાખે છે, તો પછી મારા એને દસલી મેલાય રાખો. અને ગોડા જો પછી કાલ દાળ કોઈ આ ના થાય, તો પછી મન કેવા ના આવતું, નકે દાળ કોઈ ભાયા ગુ નહીં થયા કહી દીધું. મારે કોઈ તમને કેવું નહીં, મારું કોઈ તમને કેવું પડે. ખોટા રીક્ષે બળો તો ઘેર રોક, રીક્ષે જ બળો તો હું વળક હોય ના વળી ખેલ કરવાના. બધા જોયું નહીં જતું, છોકરા કમાય છે. મને મારા છોકરા ઉપર વિશ્વાસ નહીં, મારા છોકરા ઉપર વિશ્વાસ છે, અને એના ભાઈબંધ ઉપર મને શેઠ ગળા સુધી વિશ્વાસ છે. અને તમે એવું કામ ટોટિયા તોડી ગયા છો. હલો હલો, હા બોલો. બરોબર છે, પણ ગોડા થોડું ધ્યાન રાખો, સોળીઓમાં જોતે કોઈના અંગાથી મેકલી ના દેવાય. કાલ દાદાજી યાદ હતા તો જવાબદારી કુ લે કે. ના ના, એવું તો કોઈ નહીં, છોકરો અમારા ઘરના જેવો જ છે. અને આ બધું ઘરના જેવો, પાછળથી બધી તકલીફો પડે, અને પછી તો પછી તમે બધું કહેવા જાવ ખોટું પડે, અત્યારે હજી જોવા રાખવા રાખો, જવાન છોડી કહેવાય. હા, પછી કોઈ કહી જાય એવું કરો તો નહીં ખબર પડતી. ના ખબર તો ભાઈ બધી પડે, પણ હું જતા એવું કોઈ છે નહીં. આપણે એમ જેવું છોકરો સીધો છે એમ કેવું. એ બધું બરાબર, તારો છોકરો છે તું જ, તો રિક્ષા કરી લેજો. રિક્ષા મેકળવાનો આવતો તો એ જો હાલ મેં ઉઠીએ જોયો બે જણો ફરતો તો. હા તો કીધું ધ્યાન રાખો. કશું એ તો મૂકીએ હણો, એ તો મૂકીએ. મારો હાલું ડાયો કહેતો તો એ વાત આવી, મને હાલું શું કરે ભાઈ. એમનું છોકરો ઘરના જેવો છે, પણ એમ કહેવું છે એવી છે હસબન્ડનું. હસબન્ડનું આનું સૂટો છે એવી ચી પાડવો. હસબન્ડનું કહેવા જઈએ તો લોસા પડે છે, એમ કે બે ત્રણ જે ભાઈબંધી છે પાછી મારા નેન્યાની ને બે જણાની. માં જો આ ફોન એવો આવ્યો, મને એ બુધાઈ એવું કીધું, અને મારા પેલો પાછો ડાયલો કે ભાઈ તઈ થોડી ઓર રાખો, એટલે મને હાલો થોડું વેમ જેવું લાગે. ને એને વાત કરવી પડશે મારે. કંટાળી જ્યાં મારો જ્યાં ડુસા એક તો મેલતા નહીં, કપડીંગો લાઈન લાઈન થાચો, પણ હું કરે એ આરોમ છે. કોઈ મેલતા હોય તો આ ડોળ્યો મેળવી પડે છે આડી, હું કરે તો મારા ડોળ્યો કંટાળી પસારથી ફોડી નાખું છું. હું ફોડી નાખે તો મારી મારી હા ખાઈ તો ગચ્ચી કોઈ ડોળ્યો ઉઠાવે ચાલુ પડી છે. બાપા લડો, અમે જઈએ, અમારે મોડું થયા ને, આજે અમારે મોડું થયા, તમે ટાઈમસર ખાઈ લેજો. હા, બાકી દઉં કપલિંગ કોક લઈ ગયું છે પબડી. હા, આજે અમારે મોડું થયા, પછી સો હાથ વાજી જાય એટલે તમે ટાઈમસર ખાઈ લેજો, મારી ચિંતા કરતા નહીં. હા, તારે અમે ખાઈ લેવું ઉલો જ. હોઉ પણ હું કહું છું, હા તમારે મોડું થાય, પણ ઓને અને મારા પેલું કાગળ પેલી ગાડીનો પડે છે, હાલ લઈ આવું છું બરાબર. હાલ જ જવા દે, હાલ જવા દે, હાલ તો શું લેતો. બોલો બાપા. મારા બંધ જો તમે કહું. હા,
આપડે વસ્તી ગમે છે એવી વાતો કરો પણ અમે કમાઈને છીએ ઘેર નહીં લાવતા કયો કમાઈને ઘેર લાવો તો મારા છીએ પણ હું જગ્યા અત્યારે વસ્તી ની ના પો કઈ કેવું છે એ તો વસ્તી તો ના ગમે એટલે બધું કે વાત કરો છો આપડે તમારે જો કરાવતો નહીં કે કર્યા જવાનું આજકાલ નો અમે વેપાર કરતા નહીં, છેઠી બે જણા ભેગું ભણવાનું છોડી દીધું, ત્યારથી અમે એકબીજા ધંધો કરીએ છીએ દલાલી નો. પણ બેટા હજી તો કોઈ એવું કોઈ છુએ નહી કે થાય નહીં. કેવું પડે ભરાઈ રહેવાનું થાય ટૂંપો ખાવો પડે. જલ્દી બોલ, ફટફટ હજી બહાર જવું છે. પેલો ફોન ઉપર ફોન કરે છે ને ન્યુ જરૂર હતી. તમારા જે ઘરમાં જે ઘેર બેહું છું, તારા એ તારો બાપ રહ્યો ને મારો બાપ સમાન છે, તારો ભાઈ એ મારો ભાઈ છે, એની બુન એ મારી બુન. આ વિચાર્યું કદી જિંદગીમાં હશે ને આ વિચારાય ના. જે થાળીમાં ખાવાનું એ થાળીમાં થૂકવતા હશે ને આ દઈ હું મરી જઈને તોય મને નહીં આવડે. સટ લઈને બોલી દીધું ફટ લઈને, અને આ વાતની ખબર હોત ને તો હું મરી જોત કૂવા પડીને હાલ, પણ કદી હોય ના આવત. આ વિચાર્યું અમુદી કોઈ હજી તમે જણો છો, તમને હજી વાતથી કોઈ ખબર પડતી નહીં. મારો હજુ તો વરસાદનો બોર્ડ ને બોર્ડ બધું સાફ પાણી ઉતરી ઉતરી બળી જશે. અને ને ને એ ને ને આપણે છે ને હું છો જવાન નહીં તમારો ને જા તો બેહી રહો કરવો હું તમારું કપાળ થાય તમે જ્યાં જેવું મેલી છે છો અઠવાડિયે મારે થોડું કોમ આવ્યું છે એટલે મારે નહીં મેળવ્યું. તું ગમે તે કરીને ઘેર આવ્યા કોમ છે તાર હાલ ના હાલ
પણ જે હોય ફોન માં કે એમ કહું છું, જે હોય ફોન માં ના કે આવું તું ઘેરાય ને વાપરી, જે હોય ફોન માં કે તું ઘેરાય. ઓય નાદી, હલો હલો રોહિત બોલો. ઓય ઘેરાય બેટા, તાર કોમ છે મારા. અરે હું થોડો કોમ માં હતો, હું કોમ હતું, તું પાસે જતો રહેજે, મારો કોમ નહીં પણ હાલ કોમ છે, તું આ ઘેરો હોય હાર વેડો ગમે જવો તો હાલ માર ઘેર આવજે તું. એ હા દે જુઠ્ઠું ના બોલતો, જો આપડી બની ના શોખન છે જુઠ્ઠું બોલું તો. ગભરાય વગર માં બાપા એ ના પાડી દી, હું બોલ્યો તને હોય તો કઈ ના નહીં કોઈ બીજા કોઈ મેલા વાળા કીધો તો મને કે જો આમ કહેવાય છે તોય ખોટું પડે એવું છે બરાબર ગોડાબા, અને ભાઈ ઘેર બેસીએ તોય ખોટું પડે એવું છે. કારણ કે જે થાળીમાં હું ખાઉં ને એ થાળીમાં થૂકવાનું મને આજે પોહાય નહીં કે મરી જવું તોય પોહાય નહીં બરાબર. શું છે આપણે બોલ બોલાવો પાણી ભરાશે બરાબર. પ્રશ્ન એક પછી એવો આડો આવી ગયો છે ને કે હું કશું કરી શકું ને મારા હાથ હું આવું આવું નહીં. તને કહી દીધું રાજ્ય સરી લાગે તને અડધી રાતે જરૂર પડે તો ખાલી યાદ કરજે, ફોન કરજે તો ઉભો ના રહું તો બીજા બાપ સોખું. એ કે મને મને ફોન કરીને બુને બોલાયો કે હાલ ના હાલ હોય બરાબર મને બોલાતું તો તમારું કહું કેવાનો મતલબ એ કેવાનું કે મારો છોકરો હોય ને તો છો તો પડી તા મારી વાત હોય કાળું મારી વાત હોય. જો આ બધું જે કરાયું છે ને એ મીજ કરાયું છે, મી કરાયું છે બધું. એટલે ગોડા આ છોકરાની હું પરીક્ષા લેતો હતો કે આ છોકરો કેટલા મો છે એની હું પરીક્ષા લેતો હતો. આ થોડીને મીધી પાડી તું બીજ કહેવરાયું એટલે આ બધો નાટક તમે કરાય તો કાલે આ છોકરો તો મને એક બે જગ્યાએથી વાતો એવી મળી એટલે મેં આ છોકરાને નક્કી કર્યું આ છોકરો આવું કોમ આ ગલત ડગલું પોતાનો પરીક્ષા નહીં ભરા એના માટે મેં નક્કી કરવા માટે આ થોડીને મી પાડી તું મી કહેવરાયું. અરે આ મૂળ પણ ગોડાબા તમે તો બાપ જેવા રાખ્યા બાપ જેવા અને એને હગી ભૂલ જેવી રાખી તો તમે મારા પર વિશ્વાસ ના કરીને આ બધું કરો છો. અને મને આજ ખબર પડી આજ મને આ ઘર હમું નફરત થઈ ગયું એમ કે ખાલી એક વખત કહેવું તો હતું તો જીવ આવી ગયો તમારા માટે પણ આવું શું કરવાનું આવતું તું તમારા ભાઈ હું તું તું મારા છોકરા બરાબર તું જ્યાં હું પજે ના હું તારા પજે પડું પણ મેં આ ખોટું ડગલું નહીં ભર્યું આ ગામમાં વસ્તી વાતો કરે છે એટલે મેં આ તારી પરીક્ષા કરી એટલે તમારો વિશ્વાસ નતો ભાઈ બન્યું તારે. અરે ગામના તો હક ગજબ કહેતા હોય પણ અમે આ ઘેર છે ને મહેરબાની કે હું તો તમારું ઘણું ખાધું છે બરાબર કોક દાડો તો ઋણ ચૂકવી દેવું બરાબર પણ આ આ મારાથી આ નહીં થાય. ના તું તાર આપજે તું તાર કાયમ આવજે હોય રે ભાઈ બધા પૂછ રહેજો. ના ના તું તાર આપજે શરમ આવે છે તો મોં લગી રે શરમ તો તારે ભાઈ ઘણી બગાડી મારી તમે અહીંયા હી બગાડી લ્યા તમારા બધું નાટક શું કરવાનું આવે છે અત્યારે હાથાની દુનિયા સત છે પણ આ જે હતું એ તો ખોયું તમે હું ખોઈ ગયું હમું જો આ હાથું કરવા જઈએ આવું આવું થાય